નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ બરાસરા. બેઝિકલી તો આપણે કોઈ સમાચાર સાથે લાઈવ થતા હોઈએ છીએ, પરંતુ અત્યારે લાઈવ થવા પાછળનું કારણ, આ વિડીયો કરવા પાછળનું કારણ કંઈક અલગ છે. બેઝિકલી આ સ્ક્રીનની અંદર જે લોહ પુરુષ, સિંહ પુરુષનો ફોટો છે, એમને જોતા જ કદાચ તમને લાગ્યું હશે કે આજે જે વાત થવાની છે, જે ચર્ચા થવાની છે, એ કદાચ આમના વિશેની જ હશે. તો વાત એકદમ સાચી છે, કારણ કે આજે તારીખ છે 31 ઓક્ટોબર. હવે બેઝિકલી આ ચૂંટણીના માહોલમાં જેમના નામથી, જેમના કામોથી, જેમના સ્વપ્નના ભારતને લઈને આ બધી ચૂંટણીઓ થઈ રહી છે, મતો મગાઈ રહ્યા છે, એ લોહ પુરુષ, એ સ્વપ્નદ્રષ્ટા પુરુષ, એ સિંહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે. તો વિચાર આવ્યો કે લાવો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને આજે આપણે યાદ કરીને એક કવિતા સ્વરૂપે એમને નમન કરવાનો આજે આપણે પ્રયત્ન કરીએ. તો એક સરસ મજાની કવિતા છે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર, એ આજે તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. આશા રાખું છું કે તમને લોકોને ગમશે. તો સૌપ્રથમ આપણે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં નતમસ્તક થઈએ છીએ અને એ કવિતાના અંશ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ખંડ ખંડ કો જોડ કે જિસને, ખંડ ખંડ કો જોડ કે જિસને અખંડ રાષ્ટ્ર કા નિર્માણ કિયા, ઉન શિલ્પી વલ્લભ કો સબને લોહ પુરુષ કહ નમન કિયા, લોહ પુરુષ કહ નમન કિયા. બાપુ કે અનુયાયી થે ખેડા મે રણ મે રખે કદમ, ભર હુંકાર બારડોલી મે બોલે નદે લગાન કી રક્ત ભયમ, વાણી મે થા સિંહ ગર્જના ઉસમે થે અનુરાગ નરમ, બડી ખ્યાતિ અખિલ હિંદ મે ચૂર કિયા સત્તા કા ભ્રમ, અત્યાચાર કે શાસન કા દૃઢ હોકર જિસને દમન કિયા, ઉન યુગ શિલ્પી કો સબને લોહ પુરુષ કહ નમન કિયા. સદિયો સે જો નહીં હુઆ તા ચંદ દિનો મે સફલ કિયા, 565 રજવાડો કો કૂટનીતિ સે વિજય કિયા, જૂનાગઢ સે જનમત લેકર કાશ્મીર સે સુલહ કિયા, સબક સિખા કર નિઝામ કો હૈદરાબાદ કો સમર કિયા, અસ્પતાલ કે ઢાંચે કી સેવા કા નયે રૂપ મે ગઠન કિયા, ઉન યુગ શિલ્પી વલ્લભ કો સબને લોહ પુરુષ કહ નમન કિયા. સાહસ ધૈર્ય કી અનુપમ દ્રષ્ટિ સિંહઈ મેથી સંજોઈ હુઈ, ધરા સે ઉઠકર બને હિમાલય જિનકી ગુરુતા ગગન છુઈ, અતુલ ત્યાગ કી મૂર્ત થે વો લોભન જિનકે નિકટ થા, અખંડ રાષ્ટ્ર એકતા હુઆ તન મન ધન છે અર્પિત ભયે, ઉર્મે ધારણ કર સેવા ભાવ ફિર કુરૂતિયો કા દમન કિયા, ઉન યુગ શિલ્પી વલ્લભ કો સબને લોહ પુરુષ કહ નમન કિયા, કાયમ રખને રાષ્ટ્ર એકતા ઉચ્ચ પદો કા ત્યાગ કિયા, વિજયી હોકર લોભ ક્રોધ પર દેશ હિત કા સાથ દિયા, દૂરદર્શિતા કી શક્તિ થી જિનકે પ્રતિ ચેતાયા થા, અમર હુઈ જબ જ્ઞાત તબ ખુદ કો ઘર ન બનાયા થા, ધન્ય હો ગઈ ધરા હિંદ કી જો ભારત ભૂ પર જન્મ લિયા, ઉન યુગ શિલ્પી વલ્લભ કો સબને લોહ પુરુષ કહ નમન કિયા, ખંડ ખંડ કો જોડ કે જિસને અખંડ રાષ્ટ્ર કા સૃજન કિયા, ઉન શિલ્પી વલ્લભ કો સબને લોહ પુરુષ કહ નમન કિયા, લોહ પુરુષ કહ નમન કિયા. આજના આ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને ચરણોમાં નતમસ્તક થઈએ છીએ, આ યુગ પુરુષને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આમ તો આ વ્યક્તિત્વ, આ ચરિત્ર એ અમર થયેલું ચરિત્ર છે અને વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા જેમની બની છે અને એ પણ ભારત અને ગુજરાતમાં છે, એ આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે. તો બસ આવનારા સમયની અંદર ભારતની અંદર આ લોહ પુરુષના જીવનમાંથી એક ગુણ પણ જો કોઈ રાજનેતા અથવા તો જો કોઈ વ્યક્તિ પોતે પણ પોતાના જીવનમાં ઉતારે તો મને લાગે છે આ રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું મોટું યોગદાન આપી શકશું, આપણે આપણું જીવન પાવન કરી શકીશું. તો આજના આ પાવન દિવસે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ, એમના ચરણોમાં વંદન કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.